જેમાં મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ તબીબોની નિમણૂક કરાય છે ગત માસમાં અનેક તબીબોએ ફરજ બજાવી ન હોવા છતાં તમામને તેની પગારની પૂરી રકમની ચૂકવણી કરાઈ છે આ આક્ષેપોને લઈને બાબુભાઈએ તપાસની માંગણી પણ કરી છે જેમાં તબીબો અને પ્રોફેસરો અને મદદનીશ પ્રોફેસરોએ જે સમયે ફરજ બજાવી હોવાનો પગાર ચૂકવાયો છે તે સમયગાળા દરમિયાન આવા તબીબો અને પ્રોફેસરોના મોબાઈલ લોકેશન અંગે તપાસ કરવા માંગ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ કલેક્ટર અશોક શર્મા આ બાબતે યોગ્ય તપાસ કરી જો ખોટા એટેન્ડન્સ ભરવામાં આવ્યા હોય અને વહીવટી અધિકારીએ ખોટા રિપોર્ટ તૈયાર કર્યા હોય અને આવા ખોટા રિપોર્ટ પ્રમાણે પગાર ચૂકવી દેવામાં આવ્યો હોય તો તમામ સામે ફોજદારી કાર્યવાહી સહિતની માંગ કરવામાં આવી છે હવે વૈજાભાઈ પંડાવદ્રા સરકારી ભાવસી જે વસ્તુની સેવા પણ આપું છું અને સામાજિક ક્ષેત્રે કામ કરું છું આ જે આપણે જે મેડિકલ કોલેજ મળી છે એ બહુ ગરીબ દર્દીઓ માટે સારા સમાચાર કહેવાય અને સારી રીતે હાલે એવી અમારી અપેક્ષા છે અને અમારો સાથ સહકાર છે પણ અમને હમણાં જાણવા મળ્યું છે કે જે અહીંયા મેડિકલ કોલેજની અંદરમાં એસઆરને જે જીઆર આર જેઓની નિમણૂંક થયેલી છે એમાં અમે જ્યારે પ્રોફેસર કક્ષાએ જે બહારના ડૉક્ટરો ડેપ્યુટેશન ઉપર આવેલા હોય જે અહીંયા પ્રા જે ભાવસેજી હોસ્પિટલમાં જે અહીંના પ્રાઇવેટ ડૉક્ટરો એ પણ જે એની પણ નિમણૂક આપેલી હોય પ્રોફેસર તરીકે અને ભાઈ જે તે સિનિયરિટીમાં આવતા હોય એ તરીકે એટલે એ લોકો પણ આજ સુધી એક દિવસ પણ ભાવસેજી હોસ્પિટલમાં આવ્યા નથી મેડિકલ કોલેજમાં અમે પણ જોયા નથી કોઈનો બાયોમેટ્રિક મારેલું થમ્સ મારેલું નથી કે નથી કોઈની સાઈનું અને અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ એક કરોડ અને છેતાલીસ લાખ ચૂકવવામાં આવ્યા છે અને આ જ વસ્તુ ડીનને પૂછવામાં આવી તો ડીન સાહેબ એવું કહે છે કે અહીંયા કોઈ એવું અમે ગ્રાન્ટ આવી નથી ને કોઈ સૂકવ્યું નથી તો આના જે આ લોકો અહીંયા જો ભાવશે જે હોસ્પિટલમાં હકીકતે સેવા જ આપી હોય તો એના મોબાઈલ રેકોર્ડ તપાસે કે જે તે ટાઈમે ડૉક્ટરો ક્યાં હતા જે એનો સમય અહીંનો બતાવતા હોય એ સમય માટે મોબાઈલ તાત્કાલિક તપાસ કરીને ઉચ્ચ કક્ષાએ મેં તપાસ માગણી કરી છે કલેક્ટરને દીધું છે નેશનલ મેડિકલ કમિશનને તપાસની માગણી કરી છે એટલે આનું દૂધનું દૂધને પાણીને પાણી થાય એવી તપાસ કરે આ કોલેજમાં હિંમતનગર જુનાગઢ અને ધરમપુર સહિતની જગ્યાએથી બદલી થઈ પોરબંદર આવી અને પ્રોફેસરો ફરજ બજાવી હોવાનું કોલેજના ચોપડે નોંધાયું છે પરંતુ આવા કોઈ ડોક્ટર કે પ્રોફેસરો મેડિકલ કોલેજમાં ડોકાયા પણ ન હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે એટલું જ નહીં પોરબંદરની કેટલીક પોતાની ખાનગી માલિકીની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી અને લાખો રૂપિયા રડી લેતા ડોક્ટરોને પણ પગાર ચૂકવાયો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર યોગ્ય તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવું જણાવ્યું છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર